हेलो फ्रेंड्स, वेलकम बैक। आज इंग्लिश में आप यूनिट थ्री भणीशू। यूनिट थ्री में रीड वन जेनु टाइटल है फीमेल्स फॉर फॉरेस्ट्री। फीमेल्स एटले स्त्रीओ अने फॉरेस्ट्री एटले जंगल। तो जंगलना बचाव माटे स्त्रीओए शू योगदान आप्यु छे एना विषयनी आज आपणे वात करवानी छे। तो जंगलों एटले के वृक्षों जेनु महत्व आपणने खबर छे, जेना वगर आपणे जीवी शकीए एम नथी, तेथी वृक्षों बचाववा जरूरी छे। तो अहींया आपणने जे वांचवामां आवशे एना उपरथी आपणने घणी इंस्पिरेशन मळे एवुं छे कि आपणे तो वृक्षोने बचाववा कशुं करता ज नथी, आपणने एवुं लागशे। तो ज्यारे आपणे रीड जोईशुं त्यारे ज आपणने वधु मजा आवशे। तो तमे ध्यानथी आपणे पाठ समजवानो छे अने आपणा जीवनमां उतारवानो पण छे। तो तमारी टेक्स्टबुक लईने रेडी थई जाओ। आपणे जोईए छे आजे यूनिट थ्री रीड वन फीमेल्स फॉर फॉरेस्ट्री। सिंस टाइम बिगेन द नेचरल ब्रॉड लीव्स फॉरेस्ट of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Uttar Pradesh ની વાત કરવામાં આવી છે, હિમાચલ હિમાલય ઉપર જે વૃક્ષો રહેલા છે જંગલો એની વાત કરવામાં આવી છે। તો since time began જ્યારથી સમય શરૂ થયો ત્યારથી, મતલબ કે જ્યારથી આપણા ધ્યાનમાં આવ્યું છે કે હિમાલય ઉપર ઘણા બધા વૃક્ષો છે ત્યારથી જ, એટલે વર્ષો જૂની વાત છે આ, ત્યારથી नेचरल ब्रॉड लीव्ड फॉरेस्ट मोटा मोटा पत्ता होय एवा वृक्षों वाळू जंगल। ब्रॉड एटले पहोळू, वाइड। एवा मोटा पत्ताओ वाळा जंगलो ऑफ द हिमालयास, हिमालयना एवा जंगलो हेव प्लेड अ सिग्निफिकंट रोल, महत्वनो भाग भजव्यो छे। सिग्निफिकंट एटले महत्वनो। શામાં મહત્વનો ભાગ ભજવ્યો છે? ઇન ધ લાઈફ ઓફ ધ પીપલ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે। મતલબ કે ત્યાં જ્યારથી માણસોના રહેવાસની શરૂ થઈ છે ત્યારથીની વાત છે, એ સમયની વાત છે। સમય જ્યારથી શરૂ થયો ત્યારથી હિમાલય પર્વત ઉપર મોટા મોટા પહોળા પાંદડાવાળા વૃક્ષોના જંગલોએ ઉત્તર પ્રદેશના લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે। ઇનફેક્ટ ધ ફોરેસ્ટ આર ધ ફાઉન્ડેશન ઓફ ધ હોલ ઇકોનોમી ઓફ ધ હિલ વિલેજીસ। ઇનફેક્ટ હકીકતમાં ફોરેસ્ટ જંગલો ફાઉન્ડેશન છે, ફાઉન્ડેશન એટલે મૂળભૂત પાયો, બેઝ છે। હકીકતમાં તો આ જંગલો એ આખી ઇકોનોમી, ઇકોનોમી એટલે આ જે આર્થિક સાયકલ ચાલે છે, પૈસા કમાવાની, પૈસા વાપરવાની જે આખી સાયકલ છે, એમાં જંગલોનો શું મહત્વ છે એ બતાવ્યું છે। તો જંગલોનો ખરેખર પાયાનો ફાળો રહેલો છે। જો જંગલો ના હોત તો કદાચ આપણું જીવન શક્ય ના હોત, અને જીવનમાં આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે જે જંગલો આધારિત જ છે। તો એ આર્થિક રીતે પણ આપણને ક્યાંક ક્યાંક નુકસાન પહોંચાડે એમ હોત, અથવા તો આપણે એ દ્રષ્ટિએ ક્યાંક પાછા પણ રહી ગયા હોત। તો કઈ કયા એરિયાની વાત છે? ઓફ ધ હિલ વિલેજીસ, પર્વત વિસ્તારોમાં જે ગામડાઓ રહેલા છે એમાં એ લોકોનું મોટાભાગનું અર્થોપાર્જન આ જંગલોને આધારે હોય છે। જંગલોમાંથી મળતા ફ્રૂટ છે, કે એમાંથી મળતી ઔષધિ છે, એમાંથી મળતું લાકડું છે, અને એના લીધે એ લોકો એમનો ધંધો રોજગાર ચલાવે છે અને એમાંથી જ એમને પૈસા મળી રહે છે। એટલે આવા પર્વતીય વિસ્તારોમાં ગામડાઓ આવેલા છે એમનું આર્થિક રીતે જે ભરણ પોષણ થાય છે મોટા ભાગનું જંગલો ઉપર આધારિત છે। ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઈડ ફોડર ફોર ધ એનિમલ્સ હુઝ ડંગ ઇઝ યુઝડ એઝ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ્સ। ગ્રીન લીવ્સ, લીલા પાંદડાઓ, એન્ડ ગ્રાસ અને ઘાસ
फॉर एक्जाम्पल, दाखला तरीके, प्रोवाइड फॉर्डर फॉर एनिमल्स, एटले के प्राणीओ माटे आ वनस्पति केटली जरूरी छे, तो वृक्षोना लीला कलरना पांदड़ाओ अने घास आ बधुं प्राणीओ माटे फॉर्डर तरीके वपराय छे। फॉर्डर एटले एमनो एक खोराक, सूको खोराक जेने आपणे कही शकीए। એટલે વૃક્ષોમાંથી પ્રાણીઓને ખોરાક મળે છે, અને પ્રાણીઓમાંથી શું મળે છે? હુઝ ડંગ ઇઝ યુઝ્ડ એઝ અ ફર્ટિલાઇઝર ફોર ધ ક્રોપલેન્ડ, ક્રોપલેન્ડ એટલે ફાર્મિંગ લેન્ડ, જ્યાં ખેતી થાય છે તે। કહેવા શું માગે છે કે વૃક્ષોના જે લીલા પાંદડાઓ છે અને ઘાસ છે એ કોનો ખોરાક છે? પ્રાણીઓનો। અને પ્રાણીઓ દ્વારા જે ડંગ મળે છે, એમનું જે છાણ મળે છે, એ જે છે એ પાછું ક્રોપલેન્ડમાં ફર્ટિલાઇઝર થાય છે। ક્રોપલેન્ડ એટલે જે આપણે ખેતી કરીએ છીએ, તો ખેતીમાં એ ખાતર તરીકેનું કામ કરે છે। ફર્ટિલાઇઝર એટલે ખાતર। તો આ રીતે સાયકલ સતત ચાલતી રહે છે કે વૃક્ષો એ પ્રાણીઓને કંઈક આપે છે અને પાછું પ્રાણીઓ વૃક્ષોને પણ કંઈક આપે છે। તો આ રીતે બંને એકબીજા માટે પૂરક બની રહે છે। તો આ મતલબ કહેવાનો એ છે કે આ સાયકલ તૂટવી જોઈએ નહીં, અને ઘણી વખત એવા પ્રયત્નો થયા છે કે આ સાયકલ તોડવાનો ટ્રાય કરવામાં આવે છે। મતલબ કે વૃક્ષોને કાપવાનો પ્રયત્ન થયો છે, જો વૃક્ષોને કાપવામાં આવે તો એની ઉપર આધારિત આ પ્રાણીઓ અને આપણે મનુષ્યોને ક્યાંક ક્યાંક નુકસાન પહોંચે એમ હતું। ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ। હવે માણસો માટે એ જંગલોમાંથી શું મળતું હતું? તો ડ્રાય ટ્વિગ્સ, ટ્વિગ્સ એટલે નાની નાની ડાળખીઓ। જે બળતણ માટે જરૂરી છે, ચૂલો સળગાવવા માટે જે નાની નાની લાકડીઓ જોઈતી હોય છે તે, અને બ્રાન્ચીસ મોટી ડાળખીઓ, આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ। ડોમેસ્ટિક એટલે ત્યાંનું લોકલ, ઘરઘરનું, ત્યાં જે એરિયા હતો ત્યાં ખાવાનું બનાવવા માટે જે બળતણ વપરાતું હતું। ફ્યુઅલ એટલે બળતણ, તો બળતણ તરીકે શું વપરાતું? માત્ર ને માત્ર આવી નાની નાની ડાળખીઓ વપરાતી હતી। એટલે એનિમલ માટે વૃક્ષમાંથી ફૂડ મળતું હતું, જ્યારે આપણે હ્યુમન્સ માટે વૃક્ષોમાંથી બળતણ મળી રહેતું હતું। ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઈબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝપ્શન। આ સિવાય જંગલમાંથી જે બીજી વસ્તુઓ મળતી વૃક્ષોમાંથી, જેમ કે મોટા પ્રમાણમાં ફ્રૂટ મળતા હતા, એડિબલ નટ્સ, એડિબલ એટલે ખાઈ શકાય એવા નટ્સ મળતા હતા, પછી ફાઈબર્સ, રેસાયુક્ત તત્વો મળતા હતા, એન્ડ હર્બ્સ જે ઔષધિ તરીકે આપણે વાપરીએ છીએ એવા નાના નાના પ્લાન્ટ આવે છે, જેમ કે તુલસી છે, ફુદીનો છે વગેરે, ફોર લોકલ કન્ઝપ્શન। કન્ઝપ્શન એટલે ઉપયોગમાં લઈ શકાય એવું, જેને વેચીને પણ આર્થિક રીતે આપણે રસ પગભર થઈ શકીએ છીએ, કાં તો પોતાના માટે પણ વાપરી શકીએ છીએ।
तो ओवरऑल जो वृक्षों उपयोग है ये दर्शा आयो अने कया प्रदेश की बात है हिमालय जो एरिया है हिमालय पर जंगलों से अने उत्तर प्रदेश की बात है जूना समय की बात है कि ज्यारे तेमा विकास थयेलो न हतो तो त्यानी प्रजा अने त्याना प्राणीओ आ जंगलों उपर ज संपूर्णपणे आधारित हता जेमाथी प्राणीओ ने खोराक मळी रहेतो हतो अने ए प्राणीओ जे पोतानुं छाण हतुं एने एना उपयोगथी सारो पाकनी जे जग्या होय जमीन होय एमा खातर तरीके ए पूरक रहेता हता एटले प्राणीओ माटे खोराक आपता ज्यारे आज प्राणियों एमने पाछू वर्तर में खातर आपता था जयरे मनुष्य माटे जे वृक्षों माथी नानी नानी डाळखीओ पड़ती होय छे अथवा तो जेने ट्विक्स कहीए छे ए बधी बढ़तर तरीके वापरता था ने त्यारे आ बढ़तर माटेनो एक ज मात्र उपाय हतो एना सिवाय कोई बढ़तर हतुं नहीं अने एना सिवाय वृक्षों माथी फ्रूट मळतुं होय छे मेडिसिनल प्लांट माथी औषधि मळती होय छे खाई शकाय तेवा नट्स मळता होय छे तो आ बधुं ए उपयोग माटे पण जरूरी हतुं अने साथे साथे एने वेचीने आर्थिक रीते पण फायदो थतो हतो तो आ त्यानी लोकल लाइफ बतावामां आवी छे. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. आ पर्वतीय प्रदेश में फॉरेस्ट जंगलों शू करता था ब्रेक द फ्लो ऑफ द सीजनल रेनफॉल दरेक सीजन में जे वधु वरसाद पड़तो हतो तो एना फ्लो ने अटकावता था आपणे तमे सांभळ्यु हशे कि वृक्षों ए जमीननु धोवाण अटकावे छे तो अहींया पण ए ज हतुं कि पर्वत विस्तारनी जे जमीनो छे ए धोवाई ना जाए एनुं काम कोण करतुं हतुं जंगलों करता हता देट जेथी लेशिज द स्लोप ऑफ द माउंटेन रेन्ज एवरी यर जेथी जे माउंटेन पर्वतमाळानो जे विस्तार हतो ए हमेशा सरस मतलब लीलो छमज रहेतो हतो जेनी जमीन धोवाती अटकी जती हती. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during the hot summer months. હવે આના કારણે શું થતું હતું તો પાણી ક્યાંક ક્યાંક સંગ્રહ થઈને ઝરણા સ્વરૂપે વહેતું હતું પર્વતમાળાની વાત છે તો આના કારણે સ્પ્રિંગ એટલે નાના ઝરણાઓ एंड एवर फ्लॉविंग स्ट्रीम एवर फ्लॉविंग एटले कायमी वहता अने नाना नाना झरणाओ ज्यारे चौमासा में ज रचाता होय छे वधु पाणीनी व्यवस्था थाय तो ज्यारे एवर फ्लॉविंग एटले कायमथी त्यां झरणू वहेतुं ज होय छे जेने आपणे पाणीनो धोध पण कहीए छे तो आ जे हतुं विच आर वाइटल एटले पण महत्वनुं इम्पोर्टंट કોના માટે મહત્વનું રહેતું હતું માઉન્ટેન પીપલ જ્યાં ત્યાં રહેતા લોકો માટે એન્ડ ધેર એનિમલ્સ અને એમના પ્રાણીઓ માટે ડ્યુરિંગ ધ હોટ સમર મંથ ક્યારે ઉપયોગમાં આવતું હતું જ્યારે ગરમીના ઉનાળામાં જે સતત ગરમી પડતી હતી ત્યારે પાણીનો અભાવ રહેતો હતો તો ત્યારે આ વૃક્ષોના લીધે ક્યાંક ક્યાંક પાણી સંગ્રહ થતું હતું અને એ સંગ્રહ થયેલું પાણી ઝરણા સ્વરૂપે વહેતું હતું અને આ ઝરણાથી લોકોને અને પ્રાણીઓને ગરમીમાં રાહત મળતી હતી એટલે કે પાણી ખૂટે તો પાણી પણ મળતું અને ત્યાં જઈને ઠંડકની અનુભવ પણ થતો હતો તો આ રીતે જંગલ એ ત્યાંની લોકલ લાઈફ માટે આવું પૂરક રહેતું હતું. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. હવે આ લોકલ લાઈફ હતી રૂટીન હવે એમાં શું થયું તો ઘણા વર્ષોથી ફોર મેની યર્સ ઘણા વર્ષોથી લાર્જ એરિયાઝ ઓફ ધીસ રીચ ફોરેસ્ટ આ સમૃદ્ધ જંગલોનો મોટા ભાગનો એરિયા એ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોઈડ એમાં જે સ્ત્રોત રહેલા છે એને નાશ કરવામાં આવે છે એટલે ઘણા સમયથી આ જંગલ પહેલાંના સમય જેવું રહ્યું નથી
एना स्त्रोतों ने नाश करवामां आवे छे, मतलब के वृक्षों ने कापी नाखवामां आव्या छे। फॉर एक्जाम्पल, उदाहरण तरीके, द फॉरेस्ट ऑफ तेहरी गढ़वाल वर एक्सप्लॉइटेड टू सप्लाय टिम्बर फॉर द एक्सपांडिंग रेलवे नेटवर्क इन प्लेन्स। केवी रीते वृक्षों कापवामां आव्या छे, तो कया कारणोसर, एनुं एक्जाम्पल अहींया आप्युं छे कि तेहरी गढ़वाल नामनो जे एरिया छे, उत्तर प्रदेशनी ज वात छे, तेमां तेहरी गढ़वाल नामना जंगलो छे, त्यांना जंगलोने पोताना स्वार्थ खातर नाश करवामां आव्यो। हवे कयो स्वार्थ हतो? तो रेलवे नेटवर्कने वधारे मोटू बनाववानुं हतुं, एटला माटे। तो ए जग्याएथी रेलवेनुं नेटवर्क पसार करवा माटे जंगलोने कापવા જરૂરી હતા। તો આવા ઘણા બધા કહેવાતા વિકાસને કારણે ત્યાંના જંગલો ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે। એક્સપ્લોઇટ એટલે એનું આપણા સ્વાર્થ ખાતર શોષણ કરવું। સાનો ઉપયોગ થયો હતો? ટિમ્બર। ટિમ્બરના જે વૃક્ષોનું આખું જંગલ હતું તેહરી ગઢવાલ નામના પ્રદેશમાં, ટિમ્બર એ સારી જાતિનું લાકડું મનાય છે, તો આ વૃક્ષોને જે રેલવેનું કનેક્શન જતું હતું નેટવર્ક, એને વધુ મોટું બનાવવા માટે ત્યાંના જંગલોનો નાશ કરવામાં આવ્યો હતો। તો આવી રીતે આવા કારણોસર મોટા મોટા જંગલોનું ધીમે ધીમે છેદન થવા લાગ્યું હતું। પછી બીજું છે કે યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લેરિંગ ઓફ મિક્સ્ડ ઓક ફોરેસ્ટ। હવે યુરોપની પ્રજાઓએ અહીંયા ફાયદો જોયો હતો અને એમના લીધે પણ અહીંયા જંગલોનું વિચ્છેદન કરવામાં આવ્યું હતું। તો મસૂરીમાં રહેલા જંગલોમાં યુરોપિયન લોકોને કલ્ટિવેશન જોઈતું હતું, કલ્ટિવેશન એટલે એમાં કંઈક સુધારો જોઈતો હતો। ફાર્મિંગ, સેલિંગ માટે ફાર્મિંગ કરવું, મતલબ કે ત્યાં નેચરલી જે વૃક્ષો હતા એને કટ કરીને, એનું વિચ્છેદન કરીને ત્યાં નવો પાક ઉગાડવામાં આવ્યો। તો આ જે નવો પાક થાય, જેને વેચીને આર્થિક રીતે સમૃદ્ધ બનાય, એ પ્રક્રિયાને કલ્ટિવેશન કહેવામાં આવે છે। તો આવું કોણે કર્યું છે? ઇન્ડિયાનો ભાગ છે, મસૂરીના જંગલોની વાત છે, જેમાં યુરોપની પ્રજાઓ આવીને આવું કલ્ટિવેશન કરવા માગતા હતા, જેમાંથી એમને પણ ફાયદો થાય અને આપણી પ્રજાને પણ થોડો ફાયદો થાય એવી એમની ગણતરી હતી। પણ શું કરવામાં આવ્યું છે? ત્યાંના જે નેચરલી ઓક ટ્રીના જે વૃક્ષો હતા, ઓક વૃક્ષ તમે સાંભળ્યું હશે કે બહુ જ વિશાળ વૃક્ષ હોય છે, બહુ જૂના, લાંબા સમય સુધી આ ઓક ટ્રી ઊભું રહેતું હોય છે, જે ખૂબ જ મજબૂત છે અને એનું લાકડું પણ ઉપયોગી છે। તો આવા મોટા મોટા વૃક્ષોને કટ કરીને કેવા પાક લેવા માગતા હતા? ફોર અ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટો, પોટેટો જેવા પાક લેવામાં આવતા હતા। તો જ્યારે બટેકાનો આપણે છોડ વાવીએ તો એ કદી વૃક્ષ બનવાનો નથી, એ તો છોડ જ છે। તો ઘણા બધા વૃક્ષોને કટ કરીને જ્યારે આવી ખેતી કરવાની આવે તો વૃક્ષોનું તો છેદન થાય છે, જંગલ કાયમને માટે નાશ થઈ જાય છે, અને જેમાંથી યુરોપની પ્રજાને મોટા ભાગનો ફાયદો મળવાનો હતો। તો આવા પ્રયોગો પણ આ જંગલમાં થઈ ચૂક્યા છે। There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. તો ત્યાંના જે લોકલ લોકો હતા એમને આમનો વિરોધ હતો અને એમને ખબર જ હતી કે વૃક્ષોના લીધે એમના જીવનમાં શું મહત્ત્વ રહ્યું છે, એમની જે જરૂરિયાતો છે એ બધી વૃક્ષોને આધારિત જ છે। હવે આ વૃક્ષો જો કપાઈ જશે તો એમના જીવનને પણ ક્યાંક ને ક્યાંક અસર લાગવાની છે। તો એમના વ્યૂ અને સાથે સાથે સ્ટેટ ગવર્મેન્ટના વ્યૂમાં હંમેશા કોન્ટ્રાડિક્શન થતું હતું, હંમેશા વિરોધાભાસ જોવા મળતો હતો। એટલે લોકલ પ્રજા તો આ કામ માટે ના પાડતી હતી, પરંતુ ગવર્મેન્ટનો ક્યાંક આમાં હાથ હતો, પોતાના ફાયદા માટે આ કાર્ય કરાવતા હતા। તો દેર વોઝ ક્લિયરલી અ કોન્ટ્રાડિક્શન, કોન્ટ્રાડિક્શન એટલે ના પાડવી, વિરોધ કરવો।
बिट्वीन विलेज पीपल बेसिक नीड गामना लोकोनी मूलभूत जरूरियातो अने रिक्वायरमेंट्स ऑफ द स्टेट स्टेटनी जे जरूरियातो हती कई टू अर्न मनी राज्यनी जे पैसा कमावानी जरूरियात हती अने त्याना लोकल लोकोनी मूलभूत जरूरियातो हती आ बेनी वच्चे हमेशा घर्षण थतुं रहेतुं हतुं. इन 1930 द पीपल ऑफ तेहरी गढ़वाल बिगेन अ नॉन कोऑपरेशन मूवमेंट कॉल्ड सत्याग्रह. तो आना कारण रूपे 1930 में तेहरी गढ़वालना लोकोए त्याना लोकल लोकोए एक असहकारी चळवळ शुरुआत करी जेनु नाम हतुं सत्याग्रह अ फॉर्म ऑफ पीसफुल रेजिस्टन्स टू ऑप्टेन जस्टिस इन ऑपोजिशन टू द ऑप्रेसिव फॉरेस्ट लॉस. सत्याग्रह कर्यो तो एमणे एक लड़त चळवळ चालू करी हती जेनु अ फॉर्म ऑफ पीसफुल रेजिस्टन्स जेमां शांतिपूर्वक एनो विरोध करवानो हतो. कोई लड़ाई हती नहीं पण शांतिथी जेनो विरोध थाय एने ज आपणे सत्याग्रह कही शकीए. टू ऑप्टेन शाना माटेनो विरोध हतो जस्टिस ने प्राप्त जस्टिस एटले न्याय प्राप्त करवा माटे लोको विरोध करी रह्या हता. इन ऑपोजिशन टू द ऑप्रेसिव फॉरेस्ट लॉ कोनी विरोध में ऑप्रेसिव फॉरेस्ट लॉ ऑप्रेसिव एटले जे अन्यायी जंगलना जे कायदा कानून हता तेना विरोध में त्याना लोकल लोकोए एक चळवळ एटले के एक सत्याग्रहनी शुरुआत करी हती जेमां शांतिपूर्वक विरोध करता हता. એમની સાથે જે અન્યાય થઈ રહ્યો હતો એના વિરોધમાં ત્યાંના લોકોએ શાંતિપૂર્વક સત્યાગ્રહ કર્યો હતો. ઇન ધેટ યર એ વર્ષે અ લાર્જ નંબર ઓફ પીપલ વર કિલ્ડ ઇન તિલારી બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ વેન દે ફોર્મડ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. બહુ દુઃખની વાત છે કે આ સત્યાગ્રહમાં ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. શા માટે? કારણ કે તેઓ વિરોધ કરી રહ્યા હતા. તો લાર્જ નંબર ઓફ પીપલ મોટી સંખ્યામાં માણસોને મૃત્યુ મારી નાખવામાં આવ્યા હતા ઇન તિલારી. તિલારી એરિયાનું નામ છે. તિલારીના ઘણા બધા લોકોને આના વિરોધમાં મારવામાં આવ્યા હતા. કોના દ્વારા? બાય ધ આર્મ્ડ ફોર્સિસ ઓફ ધ કિંગડમ. રાજ્યની જે આર્મ્ડ ફોર્સિસ આર્મીની ફોર્સિસ હોય છે, આર્મીના જે દળ હોય છે રાજ્યના, એમના દ્વારા એમને મારવામાં આવ્યા. કયા રાજ્યના? તેહરી ગઢવાલ રાજ્યના દળ દ્વારા. ક્યારે? વેન દે ફોર્મડ અ પ્રોટેસ્ટ મિટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ખરેખર જે ફોરેસ્ટની પોલિસી હતી, પોલિસી એટલે જે નક્કી કરવામાં આવ્યા હોય ધારાધોરણો જંગલને લગતા, જેના વિરોધમાં આ લોકો સત્યાગ્રહ કરી રહ્યા હતા. કારણ કે ધારાધોરણો બદલાયા હતા અને એ બદલાવની સાથે લોકલ લોકોની જરૂરિયાતોને નુકસાન પહોંચવાનું હતું. તો આ લોકલ લોકો ત્યાંનો વિરોધ કરતા હતા. તો વિરોધમાંથી પછી એ લોકોની મિટિંગ કરવામાં આવી હતી. તો મિટિંગ દરમિયાન જ ત્યાંના તેહરી ગઢવાલના આર્મીના લોકોએ ઘણા બધા લોકોને આમાં મારી નાખ્યા હતા. હવે લુક એટ ધ પિક્ચર. બાજુમાં તમને ટેક્સ્ટબુકમાં પિક્ચર આપવામાં આવ્યું છે. આ પિક્ચરને જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમને એમાં શું દેખાય છે? તો તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે વૃક્ષો છે અને ઘણા બધા લોકો એ વૃક્ષોને ચીપકી રહ્યા છે, એને ભેટી રહ્યા છે. અને બીજા બે જણ છે જેમના હાથમાં વૃક્ષો કાપવાના હથિયાર છે, એ એમને જોઈ રહ્યા છે. તો આ ચિત્ર ઉપરથી તમને શું લાગે છે? તો દેર આર સમ મેન વુમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. આ ચિત્રમાં ઘણા પુરુષો, ઘણી સ્ત્રીઓ અને ઇવન ઘણા બાળકો વૃક્ષને વળગી રહ્યા છે, વૃક્ષને ભેટી રહ્યા છે. ધ ટુ મેન આર વિથ સોસ ઇન ધેર હેન્ડ્સ. બે માણસો એવા છે, બે પુરુષો એવા છે કે જેના હાથમાં સો છે. SAW સો એટલે પેલી કરવત જેનાથી આપણે વૃક્ષ કાપીએ છીએ તે.
दे वॉन्ट टू कट डाउन द ट्रीज, ए बे लोकोने वृक्ष कापवा छे, बट द पीपल आर प्रोटेक्टिंग धेम, पण त्यांना लोको वृक्षोने बचावी रह्या छे. दे डू नॉट अलाउ धेम टू डू एनी हार्म टू द ट्रीज एज दे आर इमोशनली अटैच टू धेम. आ लोको वृक्षने कोईपण नुकसान पहुँचाड़वा देवा मागता नथी, कारण के ए लोको वृक्षों साथे लागणीथी जोड़ायेला छे, इमोशनली जोड़ायेला छे. इट वॉज चिपको मूवमेंट टू सेव द फॉरेस्ट. अने आज आखी मूवमेंट हती एनु नाम हतु चिपको मूवमेंट. तमे सांभळ्यु हशे इतिहास में, तो आ चिपको मूवमेंट वृक्षों ने बचावा माटे हती, के वृक्ष ने चिपकी जवानु अने कोई जो कट करवा आवतु तो एने कट करवा देतु न हतु. तो आ चळवळ घणी फेमस थई हती. द मूवमेंट सेव्ड द ग्रीन फॉरेस्ट एंड प्रोटेक्टेड द एनवायरमेंट. अने आ मूवमेंट ने कारण एमने एमना जंगल बचावी लीधा अने आवी रीते एमने पर्यावरण ने पण बचाव्यु. तो आ चळवळ काम करी गई हती. द पोस्ट इंडिपेन्डन्स चिपको मूवमेंट हेज ग्रोन आउट ऑफ द सत्याग्रह मूवमेंट इन विच विलेज पीपल हैव एक्चुअली पुट देर बॉडीज अराउंड ट्री टू स्टॉप देम फ्रॉम बीइंग फेल्ड. એટલે આપણે ઉપરના પેરેગ્રાફમાં જોયું કે ત્યાંના લોકો વિરોધ કરતા હતા અને આ સત્યાગ્રહ સ્વરૂપે જે વિરોધ હતો, જે શાંતિથી ચળવળ ચાલી રહી હતી, જેમાં કોઈ હિંસક લડાઈ ન હતી, તેમ છતાંય ત્યાંના રાજ્યના આર્મીના ફોર્સે ઘણા બધા લોકોને મારી કાઢ્યા હતા. તો એના મતલબ એનો મતલબ શું થયો કે એ લોકોને જે ધારાધોરણો છે એ તો એના મુજબ ચાલશે જ અને વૃક્ષોનું છેદન કરશે જ. તો અંતિમ નિર્ણય સ્વરૂપે ત્યાંના લોકોએ શું કર્યું, જ્યારે જ્યારે એ લોકો વૃક્ષ કાપવા આવતા હતા ત્યારે ત્યારે એ લોકો વૃક્ષને વળગીને ઊભા રહી જતા હતા અને દરેક લોકો દરેક વૃક્ષને આવી રીતે વળગીને ઊભા રહેતા, જેથી કરીને આ સત્યાગ્રહ ખૂબ મોટા સ્વરૂપમાં બહાર આવ્યો અને પછી દરેકના ધ્યાનમાં આવ્યા બાદ ત્યાંના વૃક્ષોને એ લોકો બચાવી શક્યા. એટલે અંતે પછી જે યુરોપની પ્રજાનો જે પ્લાન હતો મસૂરીમાં કે નવા નવા કલ્ટિવેશન કરવા, એ થયું નહીં અને ત્યાંના વૃક્ષો ત્યાંને ત્યાં ઊભા રહ્યા. તો આ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો હગ અ ટ્રી, ટ્રીને હગ, ટ્રીને ભેટી પડવાની જે મૂવમેન્ટ હતી ચિપકો મૂવમેન્ટ, એ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મૂવમેન્ટ. એ સત્યાગ્રહમાંથી હજુ વિશાળ બની ગઈ. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ. અને ખરેખરમાં એવું થયું હતું કે જ્યાં જ્યાં આ લોકો વૃક્ષ કટ કરવા જતા ત્યાં દરેક વ્યક્તિ પોતાના શરીરને ત્યાં વળગાડીને ચોંટીને ઊભા રહેતા, મતલબ કે વૃક્ષને પ્રેમથી ભેટીને ઊભા રહી જતા. અરાઉન્ડ ધ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બીંગ ફેલ્ડ, વૃક્ષને કટ કરવા દેતા ન હતા. ફેલ એટલે વૃક્ષ કાપવાની ક્રિયા. ધીસ ગ્રાસ રૂટ સ્ટ્રગલ અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ્ડ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. કમર્શિયલ ફેલિંગ ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ એબોવ ધ હાઇટ ઓફ 1000 મીટર. હવે આનું પરિણામ શું આવ્યું એ આપણને જોઈને ખુશી થશે કે આ જે ગ્રાસ રૂટ સ્ટ્રગલ હતી અગેન્સ્ટ કમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય, કમર્શિયલ એટલે વાણિજ્ય માટે જે વૃક્ષોનું છેદન થાય છે, એ વાણિજ્ય એટલે વેપાર માટે, પૈસા માટે વૃક્ષોને કટ કરવામાં આવે છે, એના વિરોધમાં આ ચળવળ હતી. મૂવમેન્ટ એટલે ચળવળ. હિમાલયના ઉત્તર પ્રદેશના જે જંગલો છે એને માત્ર વેપાર ધંધા માટે જ કટ કરવામાં આવતા હતા. તો આને સ્ટેટ ગવર્મેન્ટે ફરીથી એના ઉપર વિચારણા કરી, જે સ્ટ્રેટેજી એમને પહેલાં બનાવી હતી વૃક્ષને કટ કરવાની એના ઉપર પુનઃ વિચારણા કરી. મતલબ કે આ મોટો ડિસિઝન લેવામાં આવ્યો કે ગવર્મેન્ટે એમનો ડિસિઝન ચેન્જ કર્યો, વૃક્ષોને કાપવા નહીં પણ હવે કોઈ બીજો રસ્તો શોધવામાં આવશે. કમર્શિયલ ફેલિંગ, કમર્શિયલ ફેલિંગ એટલે વેપાર માટે વૃક્ષોને કાપવા. ઇનફેક્ટ ઇઝ નાવ બેન્ડ એબોવ ધ હાઇટ ઓફ 1000 મીટર. અને હવેનું પરિણામ શું આવ્યું છે, તો 1000 મીટરની ઊંચાઈએ, મતલબ કે આ પર્વતીયાળ એરિયા છે તો 1000 મીટરથી ઉપરના જે વૃક્ષો છે એમાં વાણિજ્યના અર્થે કોઈ પણ વૃક્ષને કાપવામાં આવશે નહીં. બેન લગાવી દીધો, મતલબ કે મનાઈ કરી દીધી. તો આ મોટામાં મોટો મહત્ત્વનો ડિસિઝન લેવાયો. જો આ ચિપકો મૂવમેન્ટ ના થઈ હોત તો કદાચ આવું થયું હોત નહીં. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રી અફોરેસ્ટ ધેમ.
तो 1000 मीटर की ऊंचाई पर तो कोई वृक्षों हवे कापवा देवाना न हता, परंतु घना मोटा एरिया एवा हता जे डिग्रेडेड फॉरेस्ट एटले जंगल ने ओछू करता हता। એટલે ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ જંગલ નાનું થઈ રહ્યું હતું, મતલબ હજુ પણ વૃક્ષો કપાઈ રહ્યા હતા, એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જંગલ ખાતું હેઝ ફેલ્ડ ટુ રી અફોરેસ્ટ ધેમ, અને જંગલ ખાતું એમને ફરીથી નવા વૃક્ષો ઉગાડવા માટે અસમર્થ નિષ્ફળ રહ્યું હતું। રી અફોરેસ્ટ એટલે કે ફરીથી જંગલો ઉગાડવા। ઘણા એરિયા એવા હતા જેમાં વૃક્ષો કપાઈ રહ્યા હતા અને આપણું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં ફરીથી વૃક્ષોને ઉગાડવા માટે નિષ્ફળ રહ્યું હતું। એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ। તો આનું પરિણામ શું આવ્યું કે ત્યાં હવે તંગી વર્તાઈ રહી છે। શાની? દેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી, સ્કેરસિટી એટલે શોર્ટેજ। તંગી અથવા અછત વર્તાવી, શાની અછત વર્તાઈ છે? એનિમલ ફોડર, આપણે અગાઉ જોયું કે વૃક્ષોને પ્રાણીઓને ખાવા માટેનો જે ખોરાક વૃક્ષોમાંથી મળતો હતો એ હવે જંગલો જ નથી તો પ્રાણીઓને ખાવા માટેનો ખોરાક મળતો નથી, તંગી વર્તાઈ છે। એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ, ઘરગથ્થું જે બળતણ હતું જે આપણે આગળ જોઈ ગયા કે વૃક્ષોની નાની નાની ડાળીઓમાંથી જે લોકો એમનું બળતણ કરતા, મતલબ કે ચૂલા સળગાવતા, તો એની હવે અછત થઈ ગઈ। એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ, જે પાણીની તંગી છે એ વધારે થઈ ગઈ છે ગંભીર સ્વરૂપમાં। તો આગળ જે આપણે જોયું કે લોકલ લાઈફ કેવી સરસ રીતે ચાલતી હતી જંગલોના લીધે, હવે આજે ઘણા બધા જંગલો કપાઈ ગયા છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ત્યાં ફરીથી જંગલોનો ફરીથી વૃક્ષોને ઉગાડ્યા નથી, એના કારણે આ લોકોને, લોકલ લોકોને આ બધા પ્રોબ્લેમ્સ નડ્યા છે। એક્યુટ એટલે ખરેખર ગંભીર, સિરિયસ। ધ વુમન સફર ધ મોસ્ટ, અને મોટાભાગનું સ્ત્રીઓએ સહન કરવું પડે છે। ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વુમન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર ફ્યુઅલ એન્ડ વોટર। મોટાભાગના એરિયામાં સ્ત્રીઓએ ચાલી ચાલીને ઘણા દૂર સુધીના એરિયામાં જવું પડે છે ફોડર કલેક્ટ કરવા, મતલબ કે પ્રાણીઓને ખોરાક છે સૂકા પાંદડા વગેરે એ ભેગું કરવા, પાણી ભેગું કરવા, આ બધું જ, અને એમનું બળતણ, આ બધું ભેગું કરવા માટે સ્ત્રીઓએ ઘણા બધા કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ ધ વિલેજ વુમન હેવ નાવ સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ ટુ એન્શ્યોર ધેર રીજનરેશન। હવે આ સ્ત્રીઓને જ સૌથી વધારે સહન કરવાનું આવ્યું છે, તો એમને પછી ચિપકો મુવમેન્ટની યાદ આવે છે કે ચિપકો મુવમેન્ટ દ્વારા વૃક્ષોને જે રીતે બચાવવામાં આવ્યા છે એવું જ હવે આપણે કંઈક કરવું પડશે। મતલબ કે ચિપકો મુવમેન્ટમાંથી પ્રેરણા લઈને, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરણા લેવી, ચિપકો મુવમેન્ટમાંથી પ્રેરણા લઈને ગામડાની સ્ત્રીઓ હેવ નાવ સ્ટાર્ટેડ, એમણે હવે શરૂ કર્યું છે ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, એમની આસપાસના જે જંગલો છે એને મેનેજ કરવાનું અને એને બચાવવાનું, મતલબ કે એમને હવે કપાવવા દેવા માગતા નથી, ટુ એન્શ્યોર ધેર રીજનરેશન, અને એમની આવનારી પેઢીને પણ એ થોડું સાંત્વના આપી શકે કે તમારા માટે હજુ જંગલો છે, મતલબ કે હવે એ લોકોએ જંગલોને બચાવવાની જવાબદારી માથે લીધી છે। તો એમને જ મોટાભાગનું ઘણું સહન કરવું પડ્યું છે, તેથી એમને ચિપકો મુવમેન્ટમાંથી પ્રેરણા લીધી અને હવે શરૂ કર્યું છે કે આપણું જંગલ આપણે જાતે બચાવીશું અને હવે આવનારી પેઢી છે એને આપણા જેવું સહન કરવું ના પડે, એવું કંઈક આપણે જાતે જ કરવું પડશે। તો હવે એ લોકો શું કરવાના છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।
અત્યાર સુધી આપણે જોયું કે હિમાલય ઉપર ઉત્તર પ્રદેશના તેહરી ગઢવાલમાં જેટલા જેટલા જંગલો વિસ્તરેલા છે એ લોકલ લાઈફ માટે કેટલા મહત્ત્વના હતા, એમાંથી ઘણા ભાગના જંગલો કપાઈ ચૂક્યા છે અને વચ્ચેનો પોર્શન આપણે જોયો કે ચિપકો મુવમેન્ટના લીધે ઘણા બધા ગામના લોકોએ વૃક્ષને એક એક વૃક્ષને એક વ્યક્તિ ભેટતો હતો તેથી લોકોએ વૃક્ષો કટ કર્યા નહીં અને ગવર્મેન્ટે એવું ડિસાઇડ કર્યું હતું કે 1000 મીટરથી ઉપરની ઊંચાઈવાળા એરિયામાં કોઈ પણ કમર્શિયલ કટિંગ થશે નહીં. તો આ એક પોઝિટિવ પાસું હતું, પણ ઘણી જગ્યાએ તો વૃક્ષો કપાયેલા જ હતા. તો આ જંગલને બચાવવા માટે ત્યાંની સ્ત્રીઓએ નક્કી કર્યું છે કે આપણે પણ હવે જાતે જંગલ બચાવીશું. તો કેવી રીતે બચાવશે એ હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું. થેન્ક યુ.